हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल जीपीएससी नेटवर्क। फ्रेंड्स, आज ना वीडियो के अंदर आप डिस्कस करवा छे पीजीवीसीएल द्वारा विद्युत सहायक जूनियर इंजीनियर सिविल क्लास 2 माटे नो एक एग्जाम पेपर 14/10/2017 ना रोज लेवायल हतो। तो आज एग्जाम पेपर नो संपूर्ण सोल्यूशन पार्ट 2 जोवाना छे। पार्ट 1 ऑलरेडी अपलोड थई चुक्यो छे। ए वीडियो तमारे जोवानो बाकी होय तो डिस्क्रिप्शन बॉक्स नी अंदर लिंक आपेली छे, तो त्यांथी तमे सरळताथी जोई शको छो। पेपर सोल्व करवाथी तमने ख्याल आवशे के एग्जाम मां क्वेश्चन केवा प्रकारना पूछाय छे अने आपणी जे स्ट्रेटजी छे ए केवा प्रकारनी होवी जोईए। तमाम वस्तु फ्रेंड्स आपणे જાણવામાં મદદરૂપ કરે છે પેપર સોલ્યુશન। એટલા જ માટે ફ્રેન્ડ્સ વિડીયોને એન્ડ સુધી જોજો। વિડીયો શરૂઆત કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ અને તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડી પર મને ફોલો કરી શકો છો। સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો। આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ। અને જો તમે ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેકે દરેક લેક્ચરની પીડીએફની મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો। આ બધા જ સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે, તો ત્યારે તમે જોઈન કરી શકો છો। તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની। સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પીજીવીસીએલ દ્વારા લેવાતા વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર સિવિલ ક્લાસ 2 માટેનું આ જે ક્વેશ્ચન પેપર છે તેના શરૂઆતના 1-25 પ્રશ્ન ફ્રેન્ડ્સ આપણે પાર્ટ 1ની અંદર કવર કરી ચૂક્યા છીએ। તો એ જ વિડીયો તમે ના જોયો હોય તો સર્વપ્રથમ કામ કરો કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ત્યાં તેની લિંક આપેલી છે, સર્વપ્રથમ એ નિહાળી લો। ત્યારબાદ જે બાકી રહેલા 26-50 પ્રશ્નો છે ફ્રેન્ડ્સ, તેને આજના વિડીયોમાં એટલે કે પાર્ટ 2ની અંદરમાં આપણે કવર કરશું। ત્યારબાદ 50થી લઈને જે 100 ક્વેશ્ચન્સ છે આ 50 ક્વેશ્ચનનો જે અભ્યાસ છે અનુક્રમે પાર્ટ 3 અને 4ની અંદરમાં આપણે કવર કરવાના છે। તો વધુ સમય નહીં લેતા ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજનું આપણું પેપર સોલ્યુશન। તો 26મો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો। યુઝ ઓફ ફ્લેક્સિબલ પાઇપ ઇન અ બિલ્ડિંગ ઇઝ અ મેન્ડેટરી ટુ મેક અ પાઇપ ફિટિંગ ફ્રી ઓફ અર્થક્વેક ડેમેજીસ ડ્યુ ટુ ધી વોટ। તો સૌથી પહેલાં ક્વેશ્ચનને ખાસ સમજો કે ફ્લેક્સિબલ પાઇપ ઇન બિલ્ડિંગ ઇઝ મેન્ડેટરી। તો મેન્ડેટરી શું કામ છે ફ્રેન્ડ્સ? તો કે બ્રેકેજને ઘટાડવા માટે, બ્રેકેજને રોકવા માટે ડ્યુ ટુ ધ અર્થક્વેક, ટ્વિસ્ટિંગ ન થાય તેના માટે, બેન્ડિંગ ન થાય તેના માટે। તો રાઇટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે ઓલ ઓફ ધી એબોવ। તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર બનશે ડી, ખાસ ફ્રેન્ડ્સ સમજો। ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ મેમ્બર યુઝવલી કન્ટેન ડેશ એઝ અ રેન્ફોર્સમેન્ટ। તો આપણને ખબર છે કે જે પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ છે તેના માટેનો IS કોડ કયો છે? તો હમણાં આપણે પાર્ટ 1માં કવર કરી ચૂક્યા હતા કે IS 1893 ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનમાં રાખજો, જે પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ માટે છે। આ કોડ મુજબ ફ્રેન્ડ્સ પોસ્ટ ટેન્શનિંગ માટે કેટલો મિનિમમ ગ્રેડ છે? તો કે M30 અને પ્રીસ્ટ્રેસ માટે તો એ છે M40। આ પણ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછાયેલો હતો પીજીવીસીએલમાં, એ આપણે પાર્ટ 1માં કવર કરેલો છે। હવે ફ્રેન્ડ્સ ક્વેશ્ચન એવો છે કે પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ મેમ્બરની અંદરમાં જે રેન્ફોર્સમેન્ટ તરીકે આપણે શું યુઝ કરી શકીએ છીએ? તો તેના માટેનો આન્સર આવશે આપણે ટેન્ડન છે ફ્રેન્ડ્સ આપણે યુઝ કરીએ છીએ। તો રાઇટ આન્સર બનશે ટેન્ડન્સ અથવા તો સ્ટીલ વાયર સ્ટ્રેન્થ્સ। તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો બી, ખાસ ફ્રેન્ડ્સ નોટ ડાઉન કરી લેજો કે પ્રીસ્ટ્રેસના કોન્ક્રીટના જે ક્વેશ્ચન્સ છે, પછી અર્થક્વેકના ક્વેશ્ચન્સ છે, ખાસ પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલમાં ખૂબ જ માત્રામાં પૂછાય છે, તો એને આપણે પ્રિપેર કરવા પડશે। ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ટુ ડિટરમાઇન ધ મોડ્યુલસ ઓફ રપ્ચર ધ સાઇઝ ઓફ ધ ટેસ્ટ સ્પેસિમેન યુઝ। તો ડિટર્મિનેશન ઓફ મોડ્યુલસ ઓફ રપ્ચર તેને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? તો કે ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ, તેને આપણે ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ અથવા તો ટેન્સાઇલ સ્ટ્રેન્થ તરીકે પણ ઓળખીએ છીએ। તો મોડ્યુલસ ઓફ રપ્ચરને ફાઇન્ડ કરવા માટે જે ટેસ્ટ સ્પેસિમેન આપણે યુઝ કરીએ છીએ તેની સાઇઝ કેટલી હોય છે? તો એ છે હોય છે ફ્રેન્ડ્સ 150/150/700। તો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું બનશે? તો કે આપણો રાઇટ આન્સર બનશે સી। તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરજો, હવે આ જ વસ્તુ ફ્રેન્ડ્સ તમને પૂછાય કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે। તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે જે આપણો ક્યુબની સાઇઝ તમને પૂછી શકે છે, તો એ પણ આપણે ખબર હોવી જોઈએ 150/150/150 m³। તો આ પણ ક્વેશ્ચન છે ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે છે। અહીંયા તમને મોડ્યુલસ ઓફ રપ્ચર કીધું છે, તો તેના બદલે તમને ટેન્સાઇલ સ્ટ્રેન્થ અથવા ફ્લેક્સિબલ સ્ટ્રેન્થ પણ કહી શકે છે,
બરાબર. અને એક વસ્તુ વધારે પણ યાદ રાખો કે સિમેન્ટ ઓફ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, સિમેન્ટ માટેની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપણે કયા ક્યુબની સાઇઝમાં માપી શકીએ છીએ અથવા કાસ્ટ કરી શકીએ છીએ, તો 17.6 mm આવશે ફ્રેન્ડ સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે. તો ત્રણે ત્રણ વસ્તુને એક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરો તો ક્યારેય પણ પ્રોબ્લેમ થશે નહીં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ ટુ સિમેન્ટ ઇટ ઇઝ પ્રોવાઈડેડ બાય ધી વોટ. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન છે કે અલ્ટિમેટ સ્ટ્રેન્થ ટુ સિમેન્ટ એ કયા ઘટક દ્વારા આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો રાઈટ આન્સર શું થશે ફ્રેન્ડ્સ, તો કે C2S. હવે પ્રશ્ન થાય કે C2S એટલે શું, તો કે ડાયકેલ્શિયમ સિલિકેટ. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આપણો B. તો સૌથી પહેલાં તો આપણે કમ્પોઝિશન્સ છે ફ્રેન્ડ્સ તેને ખાસ આપણે સમજવા પડશે સિમેન્ટના. જેમ કે ફર્સ્ટ ઘટક આવશે આપણો, અથવા આપણે બ્રોક્સ કમ્પાઉન્ડ કહી શકીએ છીએ, C3S. તો C3Sને આપણે કયા નામથી ઓળખીએ છીએ, તો કે ટ્રાયકેલ્શિયમ સિલિકેટ. તો તેનું ફંક્શન શું છે ફ્રેન્ડ્સ સિમેન્ટની અંદરમાં એ પણ આપણે ખાસ સમજીએ, કે જે સિમેન્ટની જે અર્લી સ્ટ્રેન્થ છે આ અર્લી સ્ટ્રેન્થ માટે જવાબદાર ઘટક કોણ છે, તો કે એનું નામ છે C3S, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ. જે શરૂઆતની જે 7 દિવસની સ્ટ્રેન્થ આપણને મળે છે એ કયા કમ્પોઝિશન કયા એલિમેન્ટને કારણે મળે છે, તો કે C3Sને કારણે. પછી ફ્રેન્ડ્સ એક વસ્તુ વધારે અગત્યની છે કે C3S જે સૌથી વધારે હીટ ઓફ હાઇડ્રેશન છે એ જનરેટ કરે છે. જે સૌથી વધારે જે હીટ ઓફ હાઇડ્રેશન છે ફ્રેન્ડ્સ એ કયો ઘટક જવાબદાર છે, તો એના માટે છે C3S. અને જેટલા પણ જે કોલ્ડ વેધર કોન્ક્રીટિંગ હોય છે ત્યાં આપણે યુઝ કરી શકાય છે હાઈ, જે ટ્રાયકેલ્શિયમ સિલિકેટવાળું સિમેન્ટ હોય તેને આપણે પ્રિફર કરી શકીએ છીએ કોલ્ડ વેધર કોન્ક્રીટિંગની અંદર. તો આ બધી વસ્તુ ફ્રેન્ડ્સ તમે યાદ રાખી શકો છો C3Sની બાબતે, એટલે કે ટ્રાયકેલ્શિયમ સિલિકેટના સંદર્ભમાં. આપણે વધારે વાત કરીએ ડાયકેલ્શિયમ સિલિકેટની, જેને આપણે C2S તરીકે ઓળખીએ છીએ, તો એક વસ્તુ તો આપણે ખબર પડી ગઈ છે કે અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે સિમેન્ટની છે એક, એના માટે કોણ જવાબદાર છે, તો કે ડાયકેલ્શિયમ સિલિકેટ છે. પરંતુ એક વસ્તુ નોટ કરવા જેવી છે કે શરૂઆતના 7 દિવસ છે તે સ્ટ્રેન્થ આપણને C3S તરફથી મળે છે, પરંતુ 7 દિવસ પછીની જે સ્ટ્રેન્થ છે એ આપણને કયા ઘટક તરફથી મળે છે, તો કે C2S. તો 7 દિવસ પછીની જે સ્ટ્રેન્થ છે એ આપણને C2S તરફથી મળે છે. અને આ જે ડાયકેલ્શિયમ સિલિકેટ છે ફ્રેન્ડ્સ એ રિસ્પોન્સિબલ છે લેટર સ્ટ્રેન્થ માટે, એટલે કે પછીનો જે સમયગાળો છે એ સ્ટ્રેન્થ મેળવવા માટે આપણે C2S જવાબદાર છે. અને ઉલટું ફ્રેન્ડ્સ કે લેસ હીટ ઓફ હાઇડ્રેશન છે એ પ્રોડ્યુસ કરે છે C2S. તો આટલી તમામ વસ્તુ ફ્રેન્ડ્સ તમે C2Sના સંદર્ભમાં યાદ રાખી શકો છો. હવે આપણે વાત કરીએ C3Aની, જેને આપણે કહીએ છીએ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ, જેને આપણે ઓળખીએ છીએ C3A તરીકે. તો C3Aનું કામ શું છે ફ્રેન્ડ્સ, તો કે સૌથી વધારે જે વોટર સાથે છે એ રિએક્ટ કરી નાખે છે, અને એને કારણે શું થશે, તો કે ફોલ્સ સેટ છે જનરેટ કરશે. બરાબર, ફોલ્સ સેટ છે એ જનરેટ કરશે, અને તેને કારણે જે આપણે કહીએ છીએ પ્રી મેચ્યોર હાર્ડનિંગ, જે શરૂઆતના પોર્શનમાં ઝડપથી વોટર સાથે રિએક્શન કરશે અને ઝડપથી જે હાર્ડનિંગ પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી નાખશે. અને એટલા જ માટે ફ્રેન્ડ્સ આપણે ફોલ્સ સેટ છે તેને ઘટાડવા માટે શું એડ કરીએ છીએ, તો કે 2-3% આપણે જે જીપ્સમ હોય છે આ જીપ્સમને આપણે એડ કરી શકીએ છીએ સિમેન્ટની અંદરમાં, જેથી કરીને જે ફોલ્સ સેટ અથવા જે પ્રી મેચ્યોર હાર્ડનિંગ છે તેને આપણે સારી રીતે રોકી શકીએ. બીજી એક વસ્તુ ફ્રેન્ડ્સ તમારે નોટ કરવાની છે કે જે C3A છે, જેને આપણે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ તરીકે ઓળખીએ છીએ, તે કોઈ પણ પ્રકારની સ્ટ્રેન્થ છે કન્ટ્રીબ્યુટ કરતું નથી. જેટલી પણ જે સ્ટ્રેન્થ છે એ C3S અથવા તો C2S જવાબદાર છે, પરંતુ C3A છે કોઈ પણ પ્રકારની સ્ટ્રેન્થ માટે જવાબદાર નથી. આ વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. બરાબર, બીજી એક વસ્તુ ફ્રેન્ડ્સ આપણો 4th નંબરનો જે ઘટક અથવા એલિમેન્ટ કહી શકાય, ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરિટ, જેને આપણે C4AF તરીકે ઓળખીએ છીએ. તો તેના વિશે પણ 2-3 વસ્તુ ખાસ આપણે જાણી લઈએ, કેમ કે જે હાઇડ્રેટ રેપિડલી થાય છે, હાઇડ્રેટેડ છે ફ્રેન્ડ્સ એ ઝડપથી થાય છે, કોણ, તો કે C4AF. અને આ પણ ફ્રેન્ડ્સ કોઈ પણ પ્રકારની સ્ટ્રેન્થ માટે જવાબદાર ઘટક નથી. સ્ટ્રેન્થ માટે 2 જ ઘટક જવાબદાર છે, જેનું નામ છે C3S અને બીજો ઘટકનું નામ છે ફ્રેન્ડ્સ C2S. C2S છે એ પછીના દિવસોમાં એટલે કે લેટર ઓન સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, જ્યારે ઇનિશિયલ સ્ટ્રેન્થ માટે C3S જવાબદાર છે. અને C3S ફ્રેન્ડ્સ હાઈ હીટ ઓફ હાઇડ્રેશન જનરેટ કરશે, જ્યારે C2S છે ફ્રેન્ડ્સ એ લો હીટ ઓફ હાઇડ્રેશન છે એ જનરેટ કરશે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ
इट इज अ यूज फॉर प्रीस्ट्रेस कॉन्क्रीट बिकॉज ऑफ दी वॉल। तो प्रीस्ट्रेस कॉन्क्रीट की अंदर में अपने हाई स्ट्रेंथ कॉन्क्रीट शू काम प्रिफेर करिए छे, तो जस्ट बिकॉज ऑफ आपने खबर है कि कॉन्क्रीट है फ्रेंड्स ये कोनी अंदर में स्ट्रॉंग हसे, तो आपने खबर है कम्प्रेशन अंदर में स्ट्रॉंग होय छे, अने जे कॉन्क्रीट एट्ले कि आरसीसी अंदर में आपने टेन्साइल स्ट्रेंथ ने स्ट्रॉंग बनावा माटे, टेन्साइल स्ट्रेंथ ने अचीव करवा माटे आपने रेनफोर्समेंट है ये प्रोवाइड करिए छे, राइट। तो अल्टिमेटली प्रीस्ट्रेस कॉन्क्रीट अंदर में जे हाई स्ट्रेंथ कॉन्क्रीट ग्रेड यूज करवानुं कारण शुं छे, तो कि आपने सौथी वधारे हाई टेन्साइल स्ट्रेंथ ने अचीव करी शकीए। तो फ्रेंड्स आ क्वेश्चन राइट आंसर शू बन से, तो के बी बन से। ए पण फ्रेंड्स तमारे याद रखवा जेवी वस्तु छे के आरसीसी होय तो आरसीसी नी अंदर जे टेन्साइल स्ट्रेंथ छे ए कॉन्क्रीट ना केटला परसेंटेज हशे, तो के मात्र 10% अथवा 10-12% ज मात्र मित्रों जे टेन्साइल स्ट्रेंथ छे कम्प्रेसिव स्ट्रेंथ ना होई सके छे। तो आ वस्तु फ्रेंड्स अपना माटे खूब ज अगत्यनी छे। त्यारबाद क्वेश्चन ने अपने बात करिए तो टेर्जागीस थियरी ऑफ अ वन डायमेंशनल कॉन्सोलिडेशन एज्यूम दी वॉट। तो जे टेर्जागी थियरी छे वन डायमेंशनल कॉन्सोलिडेशन माटे, तो फ्रेंड्स एनु एजप्शन शू छे, तो सौथी पहेला फ्रेंड्स आपणे एजप्शन आपणे करीए छे के सोय इट इज अ होमोजीनियस एंड फुल्ली सेच्युरेटेड। तो कम्प्लीटली साचुं छे, टेर्जागी थियरी फॉर कॉन्सोलिडेशनની આપણે વાત કરતા હોય તો સોઇલ છે આપણી હોમોજીનિયસ હોવી જોઈએ અને ફૂલ્લી સેચ્યુરેટેડ હોવી જોઈએ। ત્યારબાદ છે કે વોટર એન્ડ સોઇલ પાર્ટિકલ આર ઇનકમ્પ્રેસિબલ। તો વાસ્તવમાં એવું શક્ય બનતું નથી, પરંતુ આપણે એઝમ્પશન અથવા ધારણા કરી શકીએ છીએ કે વોટર અને સોઇલ પાર્ટિકલ છે એ ઇનકમ્પ્રેસિબલ હશે। ઇનકમ્પ્રેસિબલનો મતલબ શું થશે કે જ્યારે પણ પ્રેશર અને ટેમ્પરેચરને કારણે કોઈ પણ પ્રકારના તેના ડાયમેન્શનમાં ચેન્જ ના આવે તો અથવા તેના વોલ્યુમમાં ચેન્જ ના આવે તો તેને આપણે કહીએ છીએ ઇનકમ્પ્રેસિબલ। તો ટેર્ઝાગી થિયરી મુજબ જે એઝમ્પશન છે કે વોટર અને સોઇલ પાર્ટિકલ કેવા હોવા જોઈએ, તો કે ઇનકમ્પ્રેસિબલ હોવા જોઈએ। ત્યારબાદ ઓપ્શન છે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજો કે ડિફોર્મેશન ઓફ સોઇલ ઇઝ એન્ટાયરલી ડ્યુ ટુ ધ ચેન્જ ઇન અ વોલ્યુમ। તો જેટલું પણ જે ડિફોર્મેશન થાય છે ફ્રેન્ડ્સ એ કોના કારણે હોય છે, તો કે વોલ્યુમના ચેન્જ થવાને કારણે, તો એ પણ કમ્પ્લીટલી સાચું છે। તો અહીંયા આપણો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ, તો કે ઓલ એફ ધી એબોવ, રાઇટ આન્સર વુડ બી ડી। તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ તમે ખાસ યાદ રાખી શકો છો। હા, કન્ફ્યુઝ નહીં થતા, ટેર્ઝાગી થિયરી ઓફ કોન્સોલિડેશન છે અને ટેર્ઝાગી થિયરી ફોર આપણે બેરિંગ કેપેસિટી માટે પણ વિચારી શકીએ છીએ, એટલે કે ફૂટિંગ માટે। તો ફૂટિંગ માટેના પણ જે 2-3 એઝમ્પશન છે એ આપણે ખાસ કરવું જોઈએ, જેમ કે ટેર્ઝાગી થિયરી ફોર ફૂટિંગ બરાબર અલ્ટિમેટ જે બેરિંગ કેપેસિટી કહેવાય તેના માટે, તો તમે વિચારી શકો છો કે ફૂટિંગ છે ફ્રેન્ડ્સ એ ફૂટિંગ કેવું હોવું જોઈએ, તો કે ફૂટિંગ લોંગ હોવું જોઈએ બરાબર। જે એલ બાય ડી રેશિયો છે, આ રેશિયો ફ્રેન્ડ્સ કેવો હોવો જોઈએ, તો કે ઇન્ફિનિટી હોવો જોઈએ। એલ બાય ડી રેશિયો ઇન્ફિનિટી હોવો જોઈએ ફોર ધ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી। પછી ફ્રેન્ડ્સ જે બેઝ છે, આ બેઝ કેવો હોવો જોઈએ, તો કે બેઝ રફ હોવું જોઈએ, આ પણ એઝમ્પશન છે આપણે કરી શકીએ છીએ। ત્યારબાદ એક વસ્તુ કે ફૂટિંગ છે એ સેલો હોવું જોઈએ, કેવું ફૂટિંગ હોવું જોઈએ, તો કે સેલો હોવું જોઈએ। સેલોનો મતલબ શું થશે, તો કે તેની ડેપ્થ છે એ વિર્થ કરતાં ઓછી હોય અથવા તેના બરાબર હોય, તો તેને આપણે સેલો ફૂટિંગ કહી શકીએ। તો અલ્ટિમેટલી જો આપણે ટેર્ઝાગી થિયરી યુઝ કરતા હોય અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી માટે, તો જે ડેપ્થ છે એ વિર્થ કરતાં ઓછી અથવા ઇક્વલ હોવી જોઈએ, એટલે સેલો ફૂટિંગ હોવું જોઈએ। બીજું કે લોડ જેટલો પણ એપ્લાય થશે ફૂટિંગની અંદરમાં, એ દરેકે દરેક લોડ કેવો હોવો જોઈએ, તો કે વર્ટિકલ હોવો જોઈએ, લોડ હંમેશા વર્ટિકલ હોવો જોઈએ। ત્યારબાદ એક એક્ઝેમ્પશન આપણે કરી શકીએ છીએ કે શીયર સ્ટ્રેન્થ ગવર્ન બાય ધી વોટ, તો જે શીયર સ્ટ્રેન્થ છે ફ્રેન્ડ્સ એ કોના તરફથી ગવર્ન કરી શકાય છે, તો કે મોહર કોલમ થિયરી, મોહર કોલમ થિયરી છે તેના ગવર્ન કરશે શીયર સ્ટ્રેન્થ। અને એક વસ્તુ ફ્રેન્ડ્સ કે શીયર સ્ટ્રેન્થ ઓફ અ સોઇલ એબવ ધ બેઝ વિચ ઇઝ નિગ્લિક્ટેબલ, શીયર સ્ટ્રેન્થ એબવ ધ સોઇલ બેઝ વિચ ઇઝ નિગ્લિક્ટેબલ। તો આટલી તમામ વસ્તુ ફ્રેન્ડ્સ આપણે યાદ રાખી શકીએ છીએ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી ઓફ થિયરી ઓફ ટેર્ઝાગી, અને ખાસ કન્ફ્યુઝ નહીં થતા, ટેર્ઝાગી થિયરી ઓફ કન્સોલિડેશન, કન્સોલિડેશન અલગ વસ્તુ છે, બેરિંગ કેપેસિટી માટેના જે એઝમ્પશન છે એ પણ અલગ વસ્તુ છે। હવે ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ઇફેક્ટિવ સ્ટ્રેસ ઓન ધ સોઇલ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો ઇફેક્ટિવ સ્ટ્રેસ છે ફ્રેન્ડ્સ એ સોઇલની અંદરમાં કોના સમપ્રમાણમાં કોના વ્યસ્ત પ્રમાણમાં હશે, તો આપણે ખાસ મિત્રો સમજો કે ડિક્રીઝ વિથ ધ વોઇસ રેશિયો એન્ડ પરમેબિલિટી। તો હંમેશા જે ઇફેક્ટિવ સ્ટ્રેસ છે ફ્રેન્ડ એ આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ, ઇફેક્ટિવ સ્ટ્રેસને આપણે સિગ્મા વડે તરીકે ઓળખીએ છીએ, અને હંમેશા ડિક્રીઝ થશે વિથ ધ વોઇડ રેશિયો એન્ડ પરમેબિલિટી।
વોઇડ રેશિયોને આપણે ઈ વડે દર્શાવીએ છીએ, તો કે ઈ ઘટશે. સાથે પરમેબિલિટી, જો પરમેબિલિટીની વાત કરતા હોય તો એ પણ ઘટે, તો આપણો જે ઇફેક્ટિવ સ્ટ્રેન્થ છે ફ્રેન્ડ્સ, એની વેલ્યુ કેવી થશે? તો કે ઘટશે. તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ યાદ રાખી શકીએ છીએ. તો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર શું થશે ફ્રેન્ડ્સ? તો કે સી, ડિક્રીઝ વિથ બોથ વોઇડ રેશિયો એન્ડ પરમેબિલિટી. પરમેબિલિટી એટલે શું થશે ફ્રેન્ડ્સ? કે જેટલું પણ આપણને સોઇલમાં સીપેજ જોવા મળે છે પર મીટર લેન્થ, તો તેને આપણે શું કહીએ છીએ? તો કે પરમેબિલિટી કહીએ છીએ. વોઇડ રેશિયો ફ્રેન્ડ્સ, તેની પણ વ્યાખ્યા મને તમે કમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવી શકો છો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો તેર્ઝાગી બેરિંગ કેપેસિટી ફેક્ટર NC NQ N ગામા આર ધ ફંક્શન ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ, તેર્ઝાગી બેરિંગ કેપેસિટીનું જે ફેક્ટર છે NC NQ અને N ગામા, એ કોના ફંક્શનમાં હોય છે? તો આપણને ખબર છે એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન ઓનલી. એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન ઓનલી, તો રાઈટ આન્સર આપણો બનશે બી, બાકી કોઈના જે ફંક્શનમાં હોતા નથી NC NQ અને N ગામા. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, સોઇલ હેઝ અ બલ્ક ડેન્સિટી ઓફ 22 kN/m³ એન્ડ વોટર કન્ટેન્ટ 10%, ધ ડ્રાય ડેન્સિટી ઓફ ધ સોઇલ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજો કે આપણી પાસે બલ્ક ડેન્સિટી, જેને આપણે ગામા બી તરીકે ઓળખીએ છીએ, એની વેલ્યુ આપણને આપેલી છે 22 kN/m³, અને વોટર કન્ટેન્ટની વેલ્યુ આપણને આપેલી છે 10%, રાઈટ? અને આપણને ગામા ડેન્સિટી એટલે કે ગામા ડી આપણને પૂછ્યું છે, ડ્રાય ડેન્સિટી. તો ફ્રેન્ડ્સ, એક ઇક્વેશન છે ફ્રેન્ડ્સ, એ તમને ખાસ ખબર હોવી જોઈએ, ગામા ડી ઇટ ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1+W. 1+W એટલે કે વોટર કન્ટેન્ટ. તો આપણી પાસે ગામા બીની વેલ્યુ છે 22 / આપણી પાસે વોટર કન્ટેન્ટ છે, તેને આપણે પર્સેન્ટેજમાંથી નોર્મલ વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો 0.10, બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે 22 / 1.10 થશે. તો આપણે ઇક્વેશનને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને ફાઇનલ વેલ્યુ કેટલી મળશે? તો કે 20%. તો ફ્રેન્ડ્સ, આપણી 20% અથવા 20 kN/m³, પરસેન્ટેજ નહીં ફ્રેન્ડ્સ, પણ આપણે થશે kN/m³. તો રાઈટ આન્સર શું થશે ફ્રેન્ડ્સ આપણા માટે? તો કે સી થશે. તો આ રીતે તમે ક્વેશ્ચન છે એક્ઝામમાં સોલ્વ કરી શકો છો. ઇક્વેશન આપણને ખાસ ખબર હોય તો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ, અધરવાઇઝ સોલ્વ થઈ શકે નહીં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, થોડો કેલ્ક્યુલેટિવ છે ફ્રેન્ડ્સ, પરંતુ સોઇલમાંથી જ ક્વેશ્ચન છે. ખાસ ધ્યાનથી સમજો કે સોઇલમાંથી પણ ઘણા ક્વેશ્ચન છે PGVCL, MGVCL, DGVCLમાં પૂછાય છે. ક્વેશ્ચનને ખાસ સમજો કે ક્વેશ્ચન શું કહેવા માગે છે. 300 mm² બેરિંગ પ્લેટ ઓફ અ સેટલમેન્ટ બાય ધ 15 mm. તો પ્લેટનું સેટલમેન્ટ કેટલું થાય છે ફ્રેન્ડ્સ? તો કે 15 mm થાય છે. ઇન અ પ્લેટ લોડ ટેસ્ટ ઓન ધ કોહેઝિવ સોઇલ. તો આપણને સોઇલનો ટાઈપ પણ આપેલો છે, કોહેઝિવ સોઇલ છે ફ્રેન્ડ્સ, રાઈટ? કોહેઝિવ સોઇલને આપણે ક્લેઈ સોઇલ પણ કહી શકીએ, રાઈટ? ક્લેઈ સોઇલ અથવા તો કોહેઝિવ સોઇલ. વિથ ઇન્ટેન્સિટી ઓફ લોડિંગ ઇટ ઇઝ 0.2 N/mm². ઇન્ટેન્સિટી ઓફ લોડિંગ પણ આપણને આપી દીધું છે. ધ સેટલમેન્ટ ઓફ ધ પ્રોટોટાઇપ ઓફ અ ફૂટિંગ 1 m² અંડર ધ સેમ ઇન્ટેન્સિટી ઓફ ધ લોડિંગ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. ક્વેશ્ચન શું કહેવા માગે છે ફ્રેન્ડ્સ? ખ્યાલ આવ્યો કે આપણે ફાઇન કરવાનું છે સેટલમેન્ટ ઓફ ફૂટિંગ, બરાબર? સેટલમેન્ટ ઓફ ફૂટિંગ ફાઇન કરવાનું છે. આપણે અહીંયા કીધું છે કે જે સોઇલ છે એ કોહેઝિવ છે, એટલે કે ક્લેઈ છે. તો એના માટેનું એક ઇક્વેશન તમને ખાસ ખબર હોવી જોઈએ, એ કોની કોની વચ્ચે છે? તો કે સેટલમેન્ટ ઓફ ફૂટિંગ, સેટલમેન્ટ ઓફ પ્લેટ, વિર્થ ઓફ ધ ફૂટિંગ અને વિર્થ ઓફ ધ પ્લેટ. તો તેના માટેનું ઇક્વેશન ક્લેઈ સોઇલ માટે ફ્રેન્ડ્સ ખાસ વાત કરું છું, ક્લેઈ સોઇલ અથવા કોહેઝિવ સોઇલ માટે. તો SF/SP ઇટ ઇઝ ઇક્વલ ટુ BF/BP. તો આ ઇક્વેશન છે, તેમાંથી આપણે ફાઇન શું કરવાનું છે? તો કે SF ફાઇન આપણે કરવાનું છે. તો SFને આપણે કરતા બનાવીએ તો SF ઇટ ઇઝ ઇક્વલ ટુ BF/SP/BP. તો આ ઇક્વેશન થઈ ગયું ફ્રેન્ડ્સ. આ તમામ ઇક્વેશનની અંદરમાં આપણે વેલ્યુને પુટ કરીએ એટલે આપણે ઇઝીલી સેટલમેન્ટ ઓફ જે ફાઉન્ડેશન અથવા ફૂટિંગ છે તેને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો SF ઇટ ઇઝ ઇક્વલ ટુ, તો વિર્થ ઓફ જે ફૂટિંગ છે અથવા જે પ્લેટ છે ફ્રેન્ડ્સ, એની પણ આપણને વેલ્યુ આપેલી છે. વિર્થ ઓફ અથવા તો જે સાઇઝ ઓફ ફૂટિંગ છે આપણી પાસે 1 × જે આપણે સેટલમેન્ટ છે પ્લેટનું કેટલું આપેલું છે? તો કે 15 mm. 15 mm છે ખાસ મિત્રો, ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરતા નહીં, કેમ કે આપણે જે વેલ્યુ છે ફૂટિંગની એ શેમાં લીધેલી છે? તો કે મીટરમાં. તો તમામ જે વસ્તુઓ છે ફ્રેન્ડ્સ એક જ સેમ યુનિટમાં હોવી જોઈએ. તો 15 mm છે તેને આપણે 1000 વડે આપણે ડિવાઈડ કરીએ તો આપણે મીટરમાં કન્વર્ટ થઈએ તો આપણને વેલ્યુ મળશે 0.0
15 डिवाइड बाय फ्रेंड्स શું થશે फ्रेंड्स તો કે બીપી બી એટલે કે વિડ્થ ઓફ ધ ફૂટિંગ તો આપણને વિડ્થ ઓફ ધ ફૂટિંગ કેટલું આપેલું છે તો કે 300 mm ને આપણે ફરીથી આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.3 તો તમે ઈઝીલી આ ઇક્વેશનને સોલ્વ કરો આપણો આન્સર મળશે ફ્રેન્ડ્સ કેટલો તો કે એસએફ આપણને મળશે 0.05 મીટર હવે ફ્રેન્ડ્સ ખાસ કન્ફ્યુઝ નહીં થતા કે 0.05 મીટર આવ્યું પરંતુ ઓપ્શન બધા સેમાં છે ફ્રેન્ડ્સ તો કે આપણે જોઈ શકાય છે કે ઓપ્શન બધા ની અંદરમાં છે તો 0.05 મલ્ટીપ્લાય બાય આપણે 1000 કરીએ તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ તો કે 50 mm તો ફ્રેન્ડ્સ રાઈટ આન્સર આપણો શું થઈ જશે તો 50 mm સી આપણો રાઈટ આન્સર બનશે એક જ ઇક્વેશન તમને ખબર હોય તો તમે ઇઝીલી કેલ્ક્યુલેશન કરી તમે આન્સર મેળવી શકો છો હવે ફ્રેન્ડ્સ તમને અહીંયા કોહેઝિવ સોઈલની જગ્યાએ સેન્ડી સોઈલ કીધેલું હોય તો સેન્ડી સોઈલ આપણને વાત કરેલી હોય તો આપણું ઇક્વેશન છે એ ચેન્જ થઈ જાય તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે સેન્ડી સોઈલ માટે જે સેટલમેન્ટ ઓફ ફૂટિંગ અને સેટલમેન્ટ ઓફ પ્લેટ છે તેનું ઇક્વેશન શું છે તો હું નોટ ડાઉન કરું છું તમે પણ સાથે નોટ ડાઉન કરો કે એસએફ ડિવાઈડ બાય એસપી ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ બીએફ ઇન્ટુ બીપી પ્લસ 3 એટલે કે 0.3 ડિવાઈડ બાય બીપી ઇન્ટુ બીએફ પ્લસ 0.3 હોલ સ્ક્વેર આ ઇક્વેશન ફ્રેન્ડ્સ કોના માટે છે તો કે સેન્ડી સોઈલ માટે છે એ પણ તમે ખાસ યાદ રાખી શકો છો આગળનું જે ઇક્વેશન હતું એ આપણું કોહેઝિવ સોઈલ માટે હતું મોસ્ટ પ્રોબેબલ ફ્રેન્ડ્સ તમને ક્યારે પણ સેન્ડી સોઈલ છે એ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછશે નહીં કેમકે સેન્ડી સોઈલનું જે ઇક્વેશન છે થોડું લેન્ધી છે કેલ્ક્યુલેશન કરવામાં તમને ટાઈમ લાગી શકે છે જો તમે ક્લાસ 1 પ્રિપરેશન કરતા હોય તો તમારે આ પણ ઇક્વેશન યાદ રાખવું પડશે અને ત્યાં પૂરેપૂરી સંભાવના છે કે તમને સેન્ડી સોઈલ આપે અને તમને સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન પૂછી શકે બરાબર ત્યાં આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન થોડુંક આપણે જોઈ શકાય છે કમ્પ્યુટર જે સબ્જેક્ટ છે તેમાંથી આપણને પૂછવામાં આવ્યો છે તો ક્વેશ્ચનને આપણે સમજીએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોટ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ કમ્પ્યુટર લેંગ્વેજ પ્રોગ્રામ કંઈ નથી તો આપણને ખબર છે સી પ્રોગ્રામ છે જાવા સ્ક્રિપ્ટ અને જાવા છે ફ્રેન્ડ્સ બંને આપણી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે પછી એડિટર છે ફ્રેન્ડ્સ એડિટર કોઈ પ્રકાર આપણું જોઈ શકાતું નથી કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય પરંતુ ફોર્ટ્રન છે ફ્રેન્ડ ફોર્ટ્રન જે એક પ્રકારની જે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલી વખત નામ સાંભળેલું હશે પરંતુ ફોર્ટ્રન છે ફ્રેન્ડ્સ એ પણ એક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેને આપણે ફૂલ ફોર્મ આપણે વિચારીએ તો ફોર્મ્યુલા ટ્રાન્સલેટ તેનું ફૂલ ફોર્મ થાય છે ફ્રેન્ડ્સ એ તમે યાદ રાખી શકો છો અને ફોર્મ્યુલા ટ્રાન્સલેટ છે એક પ્રકારની કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તો અહીંયા આપેલા ઓપ્શનમાંથી એક જ એવો ઓપ્શન છે ફ્રેન્ડ્સ એ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી જેનું નામ છે એડિટર તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ તો કે સી ત્યાં આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ આઈડેન્ટિફાય ધ આઉટપુટ ડિવાઇસ ફ્રોમ ધ ફોલોઈંગ કમ્પ્યુટિંગ એન્ડ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે અહીં આપેલા ઓપ્શન છે તેમાંથી આઉટપુટ ડિવાઇસ કયું છે તો આપણે જોઈ શકાય છે સ્કેનર તો સ્કેનર એક આઉટપુટ છે તો કે નો કીબોર્ડ છે ઇનપુટ છે માઉસ છે એ પણ ઇનપુટ ડિવાઇસ છે તો આપણે જોઈ શકાય છે કે જે પ્લોટર છે ફ્રેન્ડ્સ આ પ્લોટર ફ્રેન્ડ્સ કેવા પ્રકારનું ડિવાઇસ છે તો કે આઉટપુટ ડિવાઇસ છે તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સિંક તો તમે જોઈ શકાય છે કે આપણા પીજીવીસીએલ એમજીવીસીએલ અથવા યુજીવીસીએલની તૈયારી કરો છો તેમાં 10 માર્ક્સનું ફ્રેન્ડ્સ તમારે પૂછવામાં આવશે કોનું તો કે કમ્પ્યુટર લેંગ્વેજનું તો તમારે તેના માટે પણ પ્રિપેરેશન કરવાની છે તો તમારે સાથે જોવાનું છે કે કેવા પ્રકારના ક્વેશ્ચન છે કમ્પ્યુટર લેંગ્વેજમાંથી પૂછી શકે છે એકદમ બેઝિક ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો વિચ ઓફ ધ ઓપ્શન મેનુ આઈટમ ઇઝ નોટ અવેલેબલ ઇન ધ ફાઇલ મેનુ ઇન એમએસ ઓફિસ હવે એમએસ ઓફિસની અંદરમાં ઘણા બધા જે સોફ્ટવેર આપણે સમાવેશ થઈ જાય જેમ કે એમએસ વર્ડ છે પાવર પોઈન્ટ છે પછી માઇક્રોસોફ્ટ નોટ છે તો ઘણી બધી વસ્તુઓ ફ્રેન્ડ્સ આમાં સમાવેશ થઈ જશે જનરલ આપણે વર્ડ પાવર પોઈન્ટ એક્સેલનો સમાવેશ થતો આપણે જોઈ શકાય તો અલ્ટિમેટલી ફાઇલની અંદરમાં કયો ઓપ્શન સમાવેશ થશે નહીં તો ફાઇલ મેનુ આપણે ક્લિક કરીએ તો ત્યાં ઓપન જોવા મળે સેવ જોવા મળે સેવ એઝ જોવા મળે પરંતુ કયો ઓપ્શન આપણે જોવા મળશે નહીં તો કે કેન્સલ તો ફ્રેન્ડ્સ રાઈટ આન્સર શું બનશે આ ક્વેશ્ચનનો તો કે બી ખાસ મિત્રો નોટ ડાઉન કરો કે એકદમ ઇઝી ક્વેશ્ચન છે જે આપણા બેઝિક જે ઇનપુટ ડિવાઇસીસ છે તેના રિલેટેડ છે પછી આપણા પ્રોગ્રામિંગ રિલેટેડ ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યા છે બરાબર ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપરેટર
इन अ सी प्रोग्रामिंग लैंग्वेज इट इज अ नॉट अ वेलिड ऑपरेटर। तो अँ आप जो ऑपरेटर्स है तमें कयो ऑपरेटर वेलिड नहीं। तो फ्रेंड्स जे आप स्टार इक्वल है पी प्लस इक्वल है डबल प्लस है तने तने एक प्रकार वेलिड ऑपरेटर है, परंतु आप ट्रिपल प्लस है खास मित्रों ध्यान में रखो जो ट्रिपल प्लस है ये आप वेलिड ऑपरेटर नहीं। तो राइट आंसर शू बन फ्रेंड्स तो कि डी बन स। त्यार क्वेश्चन की आप बात करिए तो विच ऑफ द फॉलोइंग इज अ नॉट ऑपरेटिंग सीस्टम। तो तुम जुओ कई ऑपरेटिंग सीस्टम नहीं, क्यों ऑपरेटर नहीं, क्यों इनपुट डिवाइस नहीं। तो आवाज प्रकार क्वेश्चन पूछे कई प्रकार की कम्प्यूटर लैंग्वेज प्रोग्रामिंग नहीं। जटला जे आप कम्प्यूटर लैंग्वेज क्वेश्चन जो ये तमाम वाला क्वेश्चन है। तो तब जी सकते के प्रकार क्वेश्चन एक्जाम में पूछी सकते कम्प्यूटर सब्जेक्ट में। हवे आपणे वात करीए आपणा नेक्स्ट क्वेश्चन नी तो विच वन ऑफ द फॉलोइंग इज अ नॉट ऑपरेटिंग सीस्टम। फरीथी एज छे के अहीं आपेला जे कम्प्यूटर ऑपरेटिंग सीस्टम छे तेमांथी कयो जे सीस्टम छे ए ऑपरेटिंग सीस्टम नथी। तो आपणने खबर छे फ्रेंड्स आई उबंटू एंड्रॉइड छे माइक्रोसॉफ्ट छे अने मेकेन्टोस छे ए पण फ्रेंड्स एक प्रकारनी ऑपरेटिंग सीस्टम छे। घणा बधा लोकोने नवुं लागशे એનું હકીકતે જે ફૂલફોર્મ છે અથવા તો આપણે તેનો પ્રોનાઉન્સ છે તેનું મેકેન્ટોસ તરીકે ઓળખી છે મેકેન્ટોસ। અહીંયા આપણા સ્પેલિંગમાં થોડીક એરર છે, કોઈ વાંધો નહીં ચાલે બધું। તો આપણે આ ઓપ્શનનો આન્સર શું થશે તો કે આઈફોન। શું કામ તો કે આઈફોન એક કંપનીનો બ્રાન્ડનું નામ છે પરંતુ કોઈ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી, બરાબર। તો આવી વસ્તુ આપણે ખાસ યાદ રાખી શકીએ છીએ। ત્યારબાદ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફૂલફોર્મ ઓફ યુએસબી કીબોર્ડ। तो यूएसबी कीबोर्ड यूज इन अ यूएसबी पोर्ट ऑफ एनी कम्प्यूटर। तो यूएसबी नो फूल फॉर्म शू थे तो यूनि जे यूएसबी है तेनो फूल फॉर्म थे यूनिवर्सल सीरियल बस। तो राइट आंसर फ्रेंड्स आप सी। खास मित्रों समझवा जेवी बाबत है कि आप यूएसबी है तेनो फूल फॉर्म शू थे तो कि यूनिवर्सल सीरियल बस। तो आ वस्तु तमने खास याद रखी सको। घणा लोको छे यूनिफॉर्म सीरियल बस करीने आवशे, परंतु नहीं यूनिफॉर्म सीरियल बस नहीं परंतु यूनिवर्सल सीरियल बस थशे। त्यारबाद क्वेश्चन की आपणे वात करीए तो फरीथी एक क्वेश्चन छे आपणा कम्प्यूटर सब्जेक्ट मांथी विच ऑफ द फंक्शन की इज टू मेक अ स्क्रीन फूल साइज। तो स्क्रीन नी फूल साइज करवा माटे कई फंक्शन की नो उपयोग थशे फ्रेंड्स। तो फंक्शन की नो नाम छे फ्रेंड्स F11। तो राइट आंसर आपणो बनशे फ्रेंड्स शू तो के आपणो राइट आंसर बनशे F11। क्वेश्चन छे आ क्वेश्चन जे प्रोविजनल आंसर क्या आवेली हती तेमां रॉन्ग आंसर छे, खास नोट डाउन करी लेजो। तो आपणो जे आंसर बनशे फ्रेंड्स फूल स्क्रीन करवा माटे ए बनशे F11। हवे फ्रेंड्स बे तन तमे खास याद राखी शको छो के जे F10 छे फ्रेंड्स ए कोना माटे यूज थशे तो के एक्टिव मेम्बर, बराबर। एक्टिव मेनूबार, मेनूबार ने जयरे पण आपणे एक्टिव करवू होय त्यारे आपणे यूज करी शकाय छे F10 ने। परंतु F5 छे फ्रेंड्स बधाने खबर छे रिफ्रेश माटे अथवा रीलोड माटे आपणे यूज करी शकीए छे, राइट। अने F8 छे फ्रेंड्स ए सेना माटे यूज थशे तो कि एक प्रकारनी फंक्शन की छे, बराबर। एक प्रकारनी पोते ज एक प्रकारनी फंक्शन की छे F8। तो आवी चार पांच वस्तु तमे पण याद राखी शको छो कम्प्यूटरना संदर्भमां। ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ઇન અ માઇક્રોસોફ્ટ ઓફિસ MS વર્ડ પાવર પોઈન્ટ ટૂલ સચ એઝ અ ફોર અ કટ કોપી એન્ડ પેસ્ટ વિચ ઓફ ધ શોર્ટકટ કી ઇઝ યુઝ ફોર પેસ્ટ। તો ફ્રેન્ડ્સ ખાસ સમજો કે પેસ્ટ માટે આપણે કઈ કીનો યુઝ કરીએ છીએ તો કે કંટ્રોલ પ્લસ વી, કંટ્રોલ પ્લસ સી તો આપણે યુઝ કરીએ છીએ કોપી કરવા માટે, પેસ્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ વી અને કટ કરવા માટે કંટ્રોલ પ્લસ એક્સ। तो આવી વસ્તુ ફ્રેન્ડ્સ તમે યાદ રાખી શકો છો। સી છે ફ્રેન્ડ્સ કોપી કરવા માટે, વી પેસ્ટ કરવા માટે, કટ કરવા માટે એક્સ, અને કંટ્રોલ પ્રી છે આપણે પ્રિન્ટ કરવા માટે। એ પણ તમે ખાસ યાદ રાખી શકો છો કે પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ પીનો આપણે યુઝ કરીએ છીએ। ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેલિડ ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શન। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેલિડ ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શન। તો સિસ્ટમ ફંક્શન કઈ વેલિડ છે ફ્રેન્ડ્સ તમને ખાસ ખબર હોવી જોઈએ, પ્રોસેસ મેનેજમેન્ટ। તો રાઇટ આન્સર વુડ બી સી, પ્રોસેસ મેનેજમેન્ટ। ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો હાઉ મેની રો એન્ડ કોલમ ઇન અ માઇક્રોસોફ્ટ એક્સેલ હેવિંગ અ વર્ઝન ઓનવર્ડ 8.0। તો 8.0ની અંદરમાં જે એક્સેલ છે તેમાં કેટલી નંબર ઓફ રોઝ અને કોલમ હશે? તો 65,536 અને 256 એટલી કોલમ અને રો હશે। તો રાઇટ આન્સર આપણો બનશે સી।
खास करीने नोट डाउन करी लेजो के आवा प्रकारना क्वेश्चन कम्प्यूटर में तमने पूछी सके छे। सौथी वधारे तमारा जे ऑपरेटिंग सीस्टम छे, पछी आपड़ा सॉफ्टवेर से जे बेजिक एमएस ऑफिस कही सकाय तेमांथी क्वेश्चन निकली सके छे। तो आवा बधा जे क्वेश्चन्स छे ए तमारा माटे इम्पोर्टन्स छे। त्यारबाद क्वेश्चन की आप बात करें तो विच ऑफ द फोर फेसिलिटीज इन माइक्रोसॉफ्ट वर्ड डज नॉट हैव फ्रॉम द फॉलोइंग। तो विच ऑफ द फॉलोइंग फ्रेंड्स माइक्रोसॉफ्ट वर्ड जो एनी अंदर आपने फेसिलिटीज से जो मिलती नहीं। तो मेल अंदर में आप बात करिए तो जनरली माइक्रोसॉफ्ट अंदर में माइक्रोसॉफ्ट वर्ड अंदर में कई कई प्रकार की फेसिलिटीज जो मिलते। तो अपने मेल मर्ज जो सकता है, इंसर्ट पिक्चर, वर्ड आर्ट, आ त्रे त्रे वस्तु अपने जो मिलते। परंतु लाइव स्ट्रीमिंग ऑप्शन हजी सुधी माइक्रोसॉफ्ट वर्ल्ड अंदर में अपने जो मिलत नहीं। तो राइट आंसर शू थे फ्रेंड्स, तो कि आप राइट आंसर बन से डी। त्यार क्वेश्चन की आप बात करिए तो विच ऑफ द फॉलोइंग लूप कंट्रोल स्टेटमेंट इज सपोर्टेड इन अ सी प्रोग्रामिंग लैंग्वेज। तो क्यों जो लूप कंट्रोल स्टेटमेंट है ये सी प्रोग्रामिंग लैंग्वेज अंदर में समावेश थे। तो फ्रेंड्स राइट आंसर आप बन से डी, फोर ईच लूप। फोर ईच लूप आज लूप कंट्रोल स्टेटमेंट जो आप यूज करशू सी प्रोग्रामिंग लैंग्वेज अंदर में। राइट आंसर वुड बी डी। तबला क्वेश्चन की आप बात करिए तो क्वेश्चन एकदम सरल है फ्रेंड्स के वेबसाइट इज अ कलेक्शन ऑफ द डेज वेब पेजिज एट अदर सोर्सेस अथवा अदर रिसोर्सेस। तो वेबसाइट शू है फ्रेंड्स, केनु कलेक्शन है? तो आपने बधाने खबर है कि वेबसाइट है एक प्रकार HTML ना वेब पेजिस अदर रिसोर्सेस है। तो राइट आंसर शू बन से फ्रेंड्स, HTML राइट आंसर वुड बी ए। परंतु फ्रेंड्स ए पण साथे आपने खबर होवी जोईए कि HTML फूल फॉर्म शू है। तो HTML नो फूल फॉर्म तमने पूछी सके छे हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज। तो हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज HTML नो पूरु नाम छे, ए पण तमे खास याद राखी सको छो। राइट, त्यારબાદ क्वेश्चन की आपणे वात करीए तो व्हाट इज द रेंज ऑफ वेल्यू फॉर INT डेटा टाइप। तो INT इंटीजर जो डेटा टाइप है फ्रेंड्स, INT नो मतलब शू तो के इंटीजर। तो इंटीजर डेटा टाइप की अंदर में केवा प्रकार की रेंज है ये केटली हशे? तो आपने खबर हो जाए कि -32768 थी लैने 32767 सुधी हो। तो फ्रेंड्स राइट आंसर शू थे, -32768 थी लैने +32767। राइट आंसर वुड बी सी। त्यारबाद आप फ्रेंड्स आप लास्ट क्वेश्चन से आज नो, विच ऑफ द फॉलोइंग इक्विपमेंट इज यूज फॉर नो इंटरप्शन ऑफ ऑन गोइंग वर्क ड्यूरिंग पावर फेलर। तो जयरे आप कम्प्यूटर पीसी में काम करता हो तरह आप पावर फेल थे तो आप काम अटकी ना जाए, इंटरप्शन ना थे, एट आप शेनो यूज करे? तो आप यूज करे फ्रेंड्स UPS नो। शेनो आप यूज करे? तो कि UPS અને UPSનું પણ તમને ફૂલ ફોર્મ છે ખાસ ખબર હોવી જોઈએ, અનઇન્ટરપ્ટ પાવર સિસ્ટમ। તો આ પણ સાથે ફ્રેન્ડ્સ આપણને ખબર હોવી જોઈએ। તો ફ્રેન્ડ્સ આ હતા આજના આપણા 25 પ્રશ્ન પાર્ટ 1ની અંદરમાં આપણે 1-25 પ્રશ્નને કવર કર્યા, બાકીના પાર્ટ 2ની અંદરમાં બાકીના 26-50 પ્રશ્નને અમે કવર કર્યા। હવે પાર્ટ નંબર 3 અને 4માં બાકી વધારે જે 50 પ્રશ્ન છે તેને આપણે કવર કરશું। તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય, પસંદ આવતો હોય, અને જેટલા પણ લોકો PGVCL વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર સિવિલની તૈયારીઓ કરે છે તેના માટે એક બેસ્ટ રહેશે કે પેપર સોલ્યુશન કરવું। પેપર સોલ્યુશન કરવાથી આપણને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે છે, કયા ટોપિક મારે સૌથી વધારે રીડ કરવા પડશે। તો આપણે જોઈએ સોઇલ છે, કન્સ્ટ્રક્શન એસ્ટિમેશન અને કોસ્ટિંગ છે, પછી અર્થક્વેક છે, પ્રિસ્ટેસનો વિભાગ છે અથવા RCC વિભાગ છે, ત્યાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાતા હોય છે। કમ્પ્યુટર છે ફ્રેન્ડ્સ આપણને બધાને ખબર છે કે 10 માર્ક્સનું ફ્રેન્ડ્સ કમ્પલસરી પૂછાવાનું છે, 10 માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ છે, 10 માર્ક્સનું આપણી પાસે ગુજરાતી ગ્રામર છે। તો આવી તમામ વસ્તુ ફ્રેન્ડ્સ જે પરીક્ષાના સિલેબસ છે એ મુજબની આપણી પ્રિપરેશન થવી જોઈએ। અને PGVCL MGVCL UGVCLની અંદરમાં જે ફોર્મેટ છે એક્ઝામ પેટર્નનું એ એક્ઝામ પેટર્નને સ્ટ્રિક્ટલી ફોલો થાય છે, એટલે એવું ના વિચારી શકાય કે 10 જ ક્વેશ્ચન લખેલા છે આપણે એક્ઝામ પેપરમાં કોમ્પ્યુટરના કે કોઈ પણ એક્સરસાઇઝ વિષયના, તો એના ઓછા નીકળશે કે વધારે નીકળશે? 10 જ પ્રશ્ન નીકળી શકે છે, હા થોડો ઘણો ચેન્જીસ હોઈ શકે છે, 9 અથવા 11 પૂછી શકે છે, પરંતુ ડિપેન્ડ્સ ઓન કે જે એક્ઝામ પેટર્ન છે
એ પેટર્ન મુજબને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે પીજી વિશેલ, એમજી વિશેલ અને ડીજી વિશેલ. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને સાથે આપેલા જે બેલ આઇકોન છે તેને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આપણે જે આવનારા તમામ વિડીયો છે તેની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે. અને આપણી જે લેક્ચર સિરીઝ ચાલે છે ફ્રેન્ડ્સ, ડબલ એની તૈયારી કરતા વિદ્યાર્થી હોય, એઈની હોય કે જેઈ હોય કે કોઈ પણ એક્સ વાય ઝેડ તૈયારી કરતા હોય સિવિલ એન્જિનિયરિંગની, એના માટે લેક્ચર સિરીઝ ચાલી રહી છે. આ લેક્ચર સિરીઝની અંદરમાં ટોટલ આપણે બિલ્ડિંગ મટીરિયલ, પછી ત્યારબાદ આપણે ગુજરાતી સાહિત્ય, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, અને હાલમાં આપણે ફ્લુઇડ મિકેનિક્સ ચલાવી રહ્યા છે. તો ત્રણે ત્રણ ફ્રેન્ડ્સ આપણે સબ્જેક્ટ છે ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે. પછી જે બાકી જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તેના ઉપર આપણે ભાર મૂકવામાં આવશું, એટલા જ માટે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન પણ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ, હેવ અ ગ્રેટ ડે અને હેવ અ નાઇસ ડે.